हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। धोरण 6 चैप्टर 7 वनस्पति की जानकारी मेळवे। हवे एना माटे तमने प्रवृत्ति 5 आपेली छे के छोड़ना पर्णमां स्टार्चनी हाजरी तपासवे, एमां स्टार्च छे के नथी ते आपणे जोवानुं छे। तो एना माटे साधन सामग्रीमां आपणे शेनी जरूर पड़े, तो के पांदनी, बीकरनी, पाणीनी, स्पिरिटनी, टेस्ट ट्यूबनुं, आयोडीननुं द्रावण अने बन्सन बर्नरनी। ते आ हवे पद्धति में जोईए तो कि छोड़नुं पान तोड़ी तेने टेस्ट ट्यूब में मूको, पर्ण ढंकाई जाए त्या सुधी स्पिरिट उमेरो, टेस्ट ट्यूब ने पाणी भरेला बीकर में मूको, पर्णनो बधो लीलो रंग निकळीने टेस्ट ट्यूब में आवी जाए त्या सुधी बीकर ने गरम करो, पर्णने बहार काढ़ी पाणी वड़े धुवो, पर्णने प्लेट पर मूकी तेना पर आयोडीनना द्रावणना थोड़ा टीपा नाखो। पर्ण पर थती आयोडीनना द्रावणनी सी असर थाय छे ते आपणे नोंधवानुं छे। तो आपणने शुं असर जोवा मळे, तो कि आयोडीनना द्रावणनो रंग बदलाईने भूरो काळो थाय छे। શું કહી શકીએ કે છોડના પર્ણમાં સ્ટાર્ચની હાજરી હોય છે? હવે આપણે શું કહી શકીએ કે તેમાં સ્ટાર્ચ હોય છે પર્ણને? હવે અહીંયા જોયું કે તમે શું જોયું તમારા અવલોકનો, પ્રકરણ 2ના અવલોકનો, કે જેમાં જ્યારે ખોરાકમાં રહેલા પોષક દ્રવ્યોની ચકાસણી કરી હતી તેની સાથે તુલના કરો છો, શું આનો મતલબ એ થયો કે પર્ણમાં સ્ટાર્ચ હોય છે? તો કે હા, પ્રકરણ 2માં આપણે જોયું કે બટાટાના પતિકામાં પણ સ્ટાર્ચની હાજરી હોય છે, વનસ્પતિના અન્ય ભાગોમાંથી સ્ટાર્ચ મેળવીને બટાકામાં તેનો સંગ્રહ કરે છે। જો કે પર્ણ પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં તેમાં રહેલા લીલા રંગના દ્રવ્યને લીધે કરે છે। શેના લીધે થાય? તો કે લીલા રંગના દ્રવ્યના લીધે। આ માટે તેઓ પાણી તથા હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે। આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે। શેનો ઉપયોગ કરે? તો કે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે, તેથી એને કહી શું કહેવાય? તો કે પ્રકાશ સંશ્લેષણ કહેવાય। આ પદ્ધતિમાં ઓક્સિજન ઉત્સર્જિત થાય છે, પણ પર્ણ દ્વારા તૈયાર થતો ખોરાક અંતે વનસ્પતિના વિવિધ ભાગમાં હોય છે। આપણે જોયું કે પર્ણને પાણી પુરવઠો પ્રકાંડ પૂરું પાડે છે। પાણી કોણ પૂરું પાડે? તો કે પ્રકાંડ। ખોરાક બનાવવા માટે પર્ણ તેનો ઉપયોગ કરે છે। બાષ્પોત્સર્જન દ્વારા પર્ણો પાણી ગુમાવે છે, પણ પાણી પણ ગુમાવે છે। પ્રકાંડ અને પર્ણને પાણી કઈ રીતે મળે છે, આ જ બાબતથી મૂળની વાત શરૂ થાય છે। હવે મૂળ વિશે જોઈએ કે આકૃતિ 7.13માં જુઓ, તમારા મત મુજબ કોણ પોતાના છોડને યોગ્ય રીતે પાણી આપી રહ્યું છે? પહેલી કે બૂજો શા માટે? જોઈએ કે આકૃત છોડનો કયો ભાગ જમીનમાં હોય છે, તો કે મૂળ। ચાલો નીચેની પ્રવૃત્તિ દ્વારા આ ભાગ વિશે વધુ શીખીએ। હવે પ્રવૃત્તિ નંબર 6 છે તે આપણે આવતા લેક્ચરમાં જોઈશું।